પીરામબાન આપનું ફરી સ્વાગત છે ચર્ચાને આગળ વધારીએ વાત જ્યારે તમામ મુદ્દાઓની છે અપેક્ષાઓની છે ત્યારે મહિલા સુરક્ષાનો પણ એક મુદ્દો છે આપણી વચ્ચે પત્રકારત્વ વિભાગના જર્નલિઝમ ઇન્સ્ટિટ્યૂટના કોમલબેન શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે મહિલા સુરક્ષાની વાતો થાય છે વિવાદો થાય છે પણ હકીકત શું છે અને શું અપેક્ષાઓ છે અપેક્ષાઓ તો પહેલેથી બધાની પાસે રહી છે જેટલા પણ પ્રાઇમ મિનિસ્ટર્સ રહ્યા છે કે જેટલા પણ આપણે સત્તામાં આવ્યા છે પણ આ વખતે અપેક્ષાઓ બહુ વધી ગઈ છે કેમ કે જે હિસાબે આપણે જોયું છે દિલ્હીમાં જે પ્રદર્શન થયું હતું વર્ષ પહેલાં તો મહિલાઓ માટે કાંઈક ચુસ્ત થવું જ જોઈએ એ ડિમાન્ડ રહી છે રહેશે જ્યાં સુધી આ પૂરું નહીં થાય પ્રાઇમ મિનિસ્ટર આપણે એક એવો હોવો જોઈએ જે મહિલાઓની માટે કંઈક વિચારે

બરોબર અને ઇટ 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 સેન્ટ્રલ ઇસ્યુ ઇટ્સ અ સ્ટેટ ઇશ્યુ પણ હજી સુધી રેપ ને સેક્સ્યુઅલ હેરાસમેન્ટની જે બહેનો છે એ લોકો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ નથી બની એના લીધે શું થાય છે કે ફાસ્ટ્રેક કોર્ટના લીધે કન્વિક્શનનો નથી થતા આપણો અગર ગુજરાતનો દાખલો આપવું બીજા દાખલામાં મને નથી ખબર કારણ કે ગુજરાતમાં રહું છું એટલે મને ગુજરાતનો દાખલો ખબર છે કે ગુજરાતમાં ખાલી પંદર ટકા કન્વિક્શન પંદર ટકા સજા થાય છે સત્તર ટકા છૂટી જાય છે ને સિક્સટી સેવન પર્સન્ટ હજી બી એ કેસીસ હજી પેન્ડિંગ ચાલી રહ્યા છે વર્ષોથી એટલે કે જ્યાં સુધી કન્વિક્શન નહીં થશે જ્યાં સુધી સજાઓ નહીં થશે જ્યાં સુધી એક્ઝામ્પલ પઝો સેટ નહીં થશે ત્યાં સુધી કોઈ આ કંટ્રોલ આવવાનો જ નથી સેફટી ને સિક્યોરિટી ની બેનોનો એટલે એક બેઝિક ચીજ છે ઝીરો ટોલરન્સી બેઝિક ચીજ છે જે નથી થતી આ વુમેન સેફટી સિક્યોરિટી માટે બીજો અગર અત્યારે આપણે બીજી જે મેઈન તમારી બેઝિક વાત જ્યાંથી આપણે ચાલુ કર્યું જે દિલીપભાઈએ કહ્યું કે ઇન્ડિયા ઇઝ અ ડાયવર્સ કન્ટ્રી આ એક્સેપ્ટ ઇન્ડિયા ઇઝ અ ડાયવર્સ કન્ટ્રી આપણી ડાયવર્સિટીમાં યુનિટી છે પણ જોડે એક બેઝિક જે ચીજ જોઈએ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર વોટ આઈ લુક આઉટ મે બી વી આર ડેમોક્રેટિક કન્ટ્રી એટલે આપણું અલગ રીતનું છે કન્ટ્રી કન્ટ્રી પણ આપણી ડેમોક્રેટિક હોય હોય એક જોક મને યાદ આવે આની પરથી કે નોર્મલી લોકો કહે છે કે ભાઈ સ્માર્ટ ઓવર જોઈએ ત્યારે અમે કહે છે કે ભાઈ સ્માર્ટ તો ફોન બી હોય છે પ્રાઇમ મિનિસ્ટર ઓનેસ્ટ ઓવર જોઈએ એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે બીજું એક રામનો ફંડા જે હું કહેવા માંગુ છું રામ એટલે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટેબિલિટી અને મોડેસ્ટી અગે મને મારા પ્રાઇમ મિનિસ્ટરમાં એક રિસ્પોન્સિબિલિટી જો કે શૂડ રિસ્પોન્સિબલ અકાઉન્ટેબિલિટી અત્યારે તો કોઈ પાર્ટી એકાઉન્ટેબિલિટી નથી રાખતી સિમ્પલ એકાઉન્ટ માંગે છે કે ભાઈ આટલા તમારા આ ઇલેક્શનો માં કરોડો રૂપિયા કરોડો રૂપિયા ક્યાંથી આવે છે કોઈ એકાઉન્ટેબિલિટી નથી જય હો જય હો છે એમાં તો ને મોડેસ્ટી મોડેસ્ટી તો ભગવાન જાણે ક્યાં કોનામાં છે એટલે આ બધા પોઈન્ટ આજે આ મુદ્દાઓ આપણે કરવાના છે એન્ડ કમિંગ બેક ટુ યોર નાઉ ક્વેશ્ચન તમે જે કહેવા માંગો છો કે એઝ અ બિઝનેસમેન એઝ એન એન્ટરપ્રિન્યોર એઝ જો કે તમે એન્ટરપ્રિન્યોર વાત કરતા હો તો અમે ફંડા એક ગાંઠ બાંધી લીધો તો કે એઝ એન એન્ટરપ્રિન્યોર અમારે અમારા રસ્તાઓ કાઢીને આગળ આવવાનું છે અમે કોઈ ગવર્નમેન્ટ પર ડિપેન્ડ નથી કરતા કે ગવર્નમેન્ટ અમને કરશે તો અમારાથી ધંધો થશે અમે અમારા જાત અમારા બલ અમારા બુતાથી ધંધો કરવા માંગીએ છીએ અને અમે કરીએ છીએ ને એઝ એન એન્ટરપ્રિન્યોર અમે આગળ લઈએ છીએ અમે પેલા મોટા મોટા બિઝનેસમેનો નથી કે અમે ગવર્મેન્ટ પર ડિપેન્ડ કરીએ એ લોકોના સ્કીમ્સ પર ડિપેન્ડ કરીએ એ લોકોની મહેરબાની પર ડિપેન્ડ કરીએ અમે એન્ટરપ્રિન્યોર અમારા મહેનતથી આગળ લઈ માંગીએ છીએ વાત ઉઠાવી મહિલાઓના સુરક્ષાની કાયદાઓની વાત ઉઠાવી કુનાલભાઈ આપનું ધારાશાસ્ત્રી તરીકે શું માનવું છે શું ખરેખર કાયદાઓ પર્યાપ્ત છે મહિલા સુરક્ષા બાબતે શું કહેવું છે દેશના કાયદાઓ વિશે શું કહેવું છે મહિલાઓની સુરક્ષા બાબતની જે નીતિ નેમો છે તે શું કહેવું ચોક્કસ મહિલાઓ માટેની જે મહિલાઓ માટેના જે કાયદા છે કાયદાઓ સુધરી રહ્યા છે બેને કીધું એવી રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત આવે છે બીજી પણ ઘણી બધી ડિમાન્ડ્સ છે ખાલી મહિલાઓને લગતા નહીં પણ કુલ મળીને દેશની અંદર એવું વાતાવરણ છે કે કાયદો તમને ન્યાય નહીં અપાઈ શકે કાયદા પ્રમાણે તમારે જો ન્યાય પ્રાપ્ત કરવો છે તો દસ વર્ષ લાગશે પંદર વર્ષ લાગશે વીસ વર્ષ લાગશે કદાચ તમારો દીકરાનો દીકરો છે એ એનું ફળ ભોગવી શકશે કાયદો આંબા જેવો થઈ ગયો છે કે દાદા વાવે અને પૌત્ર એનો ફળ ચાખે તો કાયદાને થોડો ઝડપી અમારા ત્યાં એવું કહેવાય છે કે જસ્ટિસ ડિલેડ જસ્ટિસ ડિનાઇડ તો સામાન્ય માણસને કાયદા દ્વારા ન્યાય પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતા છે અને એક ખાલી કોઈ પોલિટિકલ પાર્ટી ખાલી કોઈ સરકાર નહીં કરી શકે એની અંદર કુલ મળીને આખી જે સિસ્ટમ છે જે ત્રણે ત્રણ પાસા છે જે આ આખો દેશ ચલાવે છે એ ત્રણે ત્રણ પાસાએ આગળ આવવાની જરૂર છે અને આ ત્રણે ત્રણ પાસાને કંટ્રોલ કરનાર પબ્લિક છે હકીકતમાં લોકશાહી એને કહેવાય કે જેમાં લોકોનું શાસન ચાલતું હોય તો લોકોએ પણ આગળ આવવાની આવશ્યકતા છે બિલકુલ દિલીપભાઈ આપની પાસેથી જાણવા માંગીશ રાજકીય પક્ષોની જવાબદારીનો મુદ્દો ખરેખર શું સ્થિતિ છે રાજકારણની દ્રષ્ટિએ રાજકીય પક્ષોની પણ જવાબદારી છે 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 શું આ બિલકુલ જવાબદારી બને ને માત્ર કોઈ અલ્ટિમેટલી તમે વાત શું કરવા માંગો છો એક કોઈ મુદ્દાથી માત્ર નહીં કરી શકે આજે ભ્રષ્ટાચાર અને મોંઘવારી બે મુદ્દા લઈને ચાલે છે અથવા ઘણીવાર આપણે પ્રચારમાં એ પણ જોયે છે જે રાજ્યમાં સભા હોય એ રાજ્યના ધ્યાનમાં રાખીને બે મુદ્દા ઉઠાવવામાં આવે છે અલ્ટિમેટલી લોકસભાની ચૂંટણી છે અને માત્ર બે કે ચાર એક કે બે મુદ્દાઓ પૂરા કરીને નેતૃત્વ પૂરું નહીં કરી શકાય અલ્ટિમેટલી ડેવલપિંગ કન્ટ્રી તરીકે આપણે બહુ લાંબો સમય રહ્યા છીએ અલ્ટિમેટલી હવે ડેવલપ્ડ કન્ટ્રી તરીકે આગળ વધવું પડશે અને અત્યારે જે ગતિએ ચાલે છે એ ગતિએ ચાલશે તો બાકીના જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ તો ક્યાંય આગળ જતા રહ્યા છે એટલે એક ત્યાં પણ સ્પીડ કરવાની જરૂર છે અર્થતંત્રમાં સ્પીડ કરવાની જરૂર છે આપણા સોશિયલ ઇસ્યુઝ છે એમાં આપણે ઉકેલ લાવવાની જરૂર છે એની સાથે જોડાયેલી જ્યુડિશિયરી છે જ્યુડિશિયરી ઝડપી બનશે ફાસ્ટ્રેક કોર્ટ અને કાયદાના સુધારા બંનેની જરૂર છે એટલે સોશિયલ હોય ન્યાયની વાત હોય ઇન્ડસ્ટ્રીની વાત હોય કે અલ્ટિમેટલી કૃષિની પણ વાત આવે છે જ્યારે ઉદ્યોગની વાત કે અલ્ટિમેટલી ઉદ્યોગપતિઓ પોતાનો રસ્તો કાઢે છે નાના ઉદ્યોગપતિઓ મોટા ઉદ્યોગ બીજેપી ઉપર આક્ષેપો લાગે છે કે માત્ર પાંચ ઉદ્યોગપતિઓને ફાયદો થઈ રહ્યો છે તો અલ્ટિમેટલી પાંચને નહીં પાંચ કરોડને પણ નહીં પચાસ કરોડ અને આજે સવાસો કરોડ સુધી પહોંચા છે બધાના ઈસ્યુને જ્યારે ઉઠાવી શકાશે અને એની પોલિટિકલ જે રિસ્પોન્સિબિલિટી છે અલ્ટિમેટલી પોલિટિકલ પાર્ટીની પણ છે અને પોલિટિકલ લીડરશીપની પણ છે અને માત્ર એક કે બે મુદ્દા ઉપર ચૂંટણી લડવી અને જીતી જવી એનાથી નહીં ચાલે બધા જ મુદ્દાઓ ઉપર ઉકેલ આપી શકે એ પ્રકારનું લીડરશીપ આ દેશને જરૂર છે જી બિલકુલ દેશની સમસ્યાઓ દેશના પ્રશ્નો ઉપરાંત ભારત એવો દેશ છે કે સરહદમાં જે પડોશી દેશો આવેલા છે એ ક્યાંક ને ક્યાંક નુકતીચીની કરતા રહેતા હોય છે ક્યાંક ને ક્યાંક અડપલા પણ કરતા રહેતા હોય છે અનિલભાઈ આપની પાસેથી જાણવા માગીશ નરેન્દ્ર મોદી વારંવાર આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસની નેતૃત્વ ઉપર કે વિદેશ નીતિમાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે શું કહેવું છે અત્યાર સુધીના પ્રયાસો અને શું વિઝન છે ભાજપનો આ બાબતે આપણે વિદેશ નીતિની જે વાત ઉઠાઈ અને આપણે છેલ્લા દસ વર્ષના પરિણામો આપણી વિદેશ નીતિના જોયા છે પાકિસ્તાને આપણું શું કર્યું આપણા સૈનિકોના માથા વાડીને લઈ ગયા બાંગ્લાદેશ શું કરી રહ્યું છે શ્રીલંકા સાથેની આપણી વિદેશ નીતિમાં આપણે ફેલ ગયા છે તમે ચાઇના બોર્ડરમાં પેનિટ્રેશન સતત ચાલુ ને ચાલું છે અને એની સામે જો સરાઉન્ડિંગ દેશના લોકો તોફાની છે કદાચ આપણી ડેવલપિંગ કન્ટ્રીની જે વ્યવસ્થા છે એને ક્યાંકને ક્યાંક હાનિ પહોંચાડવા માગે છે એટલે સ્વાભાવિક છે કે કે એમનું કેરેક્ટર અને એમનું એક્ટ આ પ્રકારે જ રહેવાનું છે પરંતુ એની સામેનું રિએક્શન એ કે એન્ટોનીજીએ જે આપણા સૈનિકોના માથા વાડીને લઈ ગયા એમનું રિએક્શન શું હતું ઇટ મે બી કે આ ટેરરિસ્ટ લોકો પાકિસ્તાની સૈનિકોના ડ્રેસમાં આવ્યા હોય તમે આનાથી આ એક નાના સંદેશથી વિશ્વના સ્ટેજ પર હિન્દુસ્તાનની સ્થિતિ કેટલી શરમજનક થઈ વિદેશ નીતિમાં નરેન્દ્રભાઈએ જો હમણાં વાત કરી હતી એક મહિના પહેલાં એક કોન્કલેવમાં કર્યા જો આપનું ધ્યાન હોય તો ખરેખર આપણી ફોરેન પોલિસી આપણે સ્વકેન્દ્રિત કેમ નથી બનાવી શકતા આપણી ફોરેન પોલિસી વિશ્વની જે એક કે બે અર્થ સત્તાઓ છે અને જે ધરીમાં વહેંચાયેલી છે એની સાથે જ કેમ આપણે જોડાઈએ શા માટે આપણે સેન્ટર પોઈન્ટમાં નથી અને વિદેશ નીતિ ફક્ત જુદા જુદા દેશની સાથેના સંબંધો કે જરૂરિયાતના સમયે સૈન્ય સહાય થાય એટલા પૂરતું જ મર્યાદિત રાખીએ છીએ પરંતુ નરેન્દ્રભાઈનું વિઝન એવું હતું કે વિદેશ નીતિમાં આપણે એ દેશોની સાથે

આજે ધારો કે વરસાદ પડી રહ્યો છે તો એમાં છત્રીસ કાઢવાની હોય અરુણા અરુણાચલમાં જાય નરેન્દ્રભાઈ અને અરુણાચલને ચાઇનાની ઇફેક્ટ થયેલી છે પેનિટેશન થયેલું છે તો ત્યાં ચાઇનાની વાત કરશે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની કેટલા લોકો બેઘર થયા છે કેટલા પંડિતો આજે જમ્મુ કાશ્મીરનો પગ મૂકી નથી શકતા અને જમ્મુ કાશ્મીરની સ્થિતિ ત્યાં પેનિટ્રેશન આતંકવાદીઓની એન્ટ્રી તમે આ પાકિસ્તાન ઓરિયન્ટેડ ચાલે છે તો ત્યાં પાકિસ્તાનની જ વાત થાય સ્વાભાવિક છે કે તમિલનાડુ કે સાઉથમાં જાય તો ત્યાં શ્રીલંકાની વાત થશે એ તો જે વખતે જે રાજ્ય કોંગ્રેસની સત્તા હતી ત્યારે સુપર પાવર આપણે બનીશું એક ચર્ચા થતી હતી બીજેપી એવું વિચારે છે સુપર પાવર બનશે ભારત જો બીજેપી એવું વિચારે છે કે આ દેશના નાગરિકોની સહાનુભૂતિ આ દેશના નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ આ દેશના નાગરિકોનો પરિશ્રમ અને આ દેશના નાગરિકોની અપેક્ષાઓનો સરવાળો કરીને માન્ય નરેન્દ્રભાઈ આ દેશને સર્વોચ્ચ શિખર બનાવવાના છે બાબુભાઈ જાણવા માંગીશ અટલજીની પણ સરકાર હતી કારગીલ વોર થયું સમજોતા એક્સપ્રેસ પણ દોડી મુશરફ નું પણ આગમન થયું વિદેશ નીતિ બાબતે આપનું આ બાબતે શું માનવું છે અનિલભાઈને યાદ શક્તિમાં કદાચ ક્યાંક કમજોરી આવી ગઈ છે બે હજાર ચાર સુધી ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજારને ચાર સુધી સરકાર હતી અને એ સરકારમાં જેટલા પાકિસ્તાને આતંકવાદી કૃત્યો કર્યા એટલા ત્યાર પછીની સરકારમાં નથી થયા થયા છે એ હકીકત છે પણ માત્રા ઘટી છે ટેરરિઝમ ઇઝ એ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે એ તે ટેરરિસ્ટ આપણને એકને નથી નડતા ચાઈનાને નડવા માંડ્યા છે રશિયાને પણ નડી રહ્યા છે અમેરિકાને પણ નડી રહ્યા છે પણ

જીતવા માટે તમે તમારા દેશ ને ભૂલી જાવ છો આટલી બધી ચૂંટણી ની ખરાબી ના હોય શકે છે ભાજપ ની મોદીજી ની બસો ને

આજે તમે વાત કરો કે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની હોય તો તમે પૂછો કે તમે યુદ્ધ કરવા કેમ તૈયાર નથી ત્યારે પાકિસ્તાન સાથે કરશો તમારે અણુયુદ્ધ લડવાનું છે એના એક સૈનિકને આપણી કમનસીબી ગણો કે જે ગણો એક સૈનિકને મારી નાખે એનાથી આખા દેશની પ્રજાને અણયુદ્ધના ફિયરમાં કે એના કોન્સિકવન્સમાં લાવી ન શકાય આ કોઈ પણ પોલિટિશિયન્સ કોઈ પણ ફોરિંગ નો એક્સપર્ટ આ વસ્તુ આંતરિક સુરક્ષા નો પ્રશ્ન છે રોજગારી નો પ્રશ્ન છે અન્ય અન્ય મુદ્દાઓ પણ છે અન્ય અન્ય મુદ્દાઓ પણ એવા છે રોજગારીનો મુદ્દો છે આ મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા કરવાની છે આ મુદ્દાઓ પણ આપણે રોકાઈશું અહિયાં એક અહીંયા રોકાઈશું એક વિરામ માટે અહીંયા રોકાઈશું એક વિરામ માટે ચર્ચાને આગળ વધારશું વિરામ